सभोम विश्वतोतवातिशतशांगुल पुरुषे वेद यदूतव्यच्यमृतवशेषानोदेतावनशिमिमाशपुर अनंत कोटि ब्रह्मांड के कर्ता अनंत कोटि मुक्त में विचरता यहाँ मूर्ति बिने और ही जेहा दिन में कबू न होवे ब्राह्मणो भूमि दिशा श्रोता तथा लोका न कल्पयन देवा लक्ष्मी बलभ कामिनी यशाने काम स्वुषाण स्वपुरुषाणमस्तिनाथपोदनीयम सरयू जड़ माँ केसर घोड़ी सरयू जड़ माँ केसर घोड़ी स्नान कराऊं घन श्याम जी सरयू जड़ माँ केसर घोड़ी स्नान कराऊं घन श्याम जी हलके हाथे अंगो चोरी लाड लडाऊं घन श्याम जी सरयू जड़ माँ केसर घोड़ी स्नान कराऊं घन श्याम जी सरयू जड़ माँ केसर घोड़ी स्नान कराऊं घन श्याम जी Oh, 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 oh,
स्नान करो महाराज मनोहर स्नान करो महाराज स्नान करो महाराज मनोहर स्नान करो महाराज पयः स्नानम् कामधेनु समुद्भूतम् सर्वेषां जीवनं परम् पावनं यज्ञहेतुस्ते पयः स्नानार्थमर्पये दूध आहियाण्या में कामधेनु गायना दूध आहियाण्या में कामधेनु गायना करो अवगाहन श्रम जाय कायना करो अवगाहन श्रम जाय कायना जय सद्गुरु स्वामी जय सद्गुरु स्वामी सहजानंद दयालु सहजानंद दयालु बढ़वंत बहुनामी प्रभु जय सद्गुरु स्वामी चरण सरोज तमारा बंधु कर जोड़ी प्रभु बंधु कर जोड़ी चरणे शीश धराते चरणे शीश धराते दुख ना क्या तोड़ी प्रभु जय सद्गुरु स्वामी नारायण नर भ्राता द्विज कुल तनु धारी प्रभु द्विज कुल तनु धारी पामर पतित अवसर करुणा निधि करुणा बहु कीधि प्रभु करुणा बहु कीधि मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुगम करी सीधि प्रभु जय सद्गुरु स्वामी जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयालु सहजानंद दयालु बलवंत बहु नामी प्रभु जय सद्गुरु स्वामी Thank you.
बोलो भले मोहन जी महाराज सर्वोपरि सर्वोपरि श्री भगवान श्री स्वामीनारायण हाल देश राजा अधिराज अपना सब प्राण आदर श्री भदन मोहन जी महाराज श्री हरिकृष्ण महाराज श्री घनश्याम महाराज आज 195 वर्ष पाटोत्सव निमित्ते अपनी सभा અને સભામાં ઉપસ્થિત નિજ મંદિરના મહંત કહીએ જેને જેમના સંત મંડળે આ ભાર પ્રતિષ્ઠિત સત્સંગનો ખૂબ નકલ કર્યો છે એવા સ્વામી શ્રી રામકૃષ્ણદાજી સ્વામી ઉપસ્થિત એમના શિષ્યોમાં શ્રી નિત્ય પ્રકાશ સ્વામી વગેરે ખાસ આજે પાટોત્સવ પ્રસંગે ઉપસ્થિત આપણા વડતાલ મંદિરના ચેરમેન શ્રી દેવપ્રકાશદાજી સ્વામી આપણા કોઠારી શ્રી વિદ્વાન સંત વલ્લભદાસજી સ્વામી ધોલેરાના સંતો ઉપસ્થિત સ્વામી શ્રી હરિકેશ્વરદાસજી સ્વામી વિદ્વાન શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી આદિ સૌ સંતો અને ખાસ કરીને આ પાટોત્સવનો લાભ લેવા માટે પધારેલા ઘણા બધા ભક્તજનો અહીંયા દૂર દૂર દેશાંતરોથી આવ્યા છે ત્યારે ઉપસ્થિત તમામ ભાવિક ભક્તજનો સ્થાનિક સાંતોભી બહેનો આદિ સર્વને અમારા હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ ગયા પ્રસંગમાં આવ્યા ત્યારે અમે સહેજે નિત્ય પ્રકાશ સ્વામીને વાત કરી હતી કે મદન મોહનજી મહારાજના દરબારમાં પ્રસંગ હોય અને અમને આમંત્રણ મળે તો અમે અવશ્ય પણ એ પ્રસંગમાં આવીશું ને આવીશું વર્તમાન ભાવ દેશ કાળ નબળા છે પણ મદન મોહનજી મહારાજની કૃપાથી બધું હવે સારું થઈ રહ્યું છે હમણાં સ્વામીજી વાત કરી કે 195 વર્ષનો પાટોત્સવ છે આ વિસ્તારનો ખૂબ વિકાસ થઈ રહ્યો છે ખાસ કરીને સ્માર્ટ સિટી બનવા તરફ ધોલેર આખું જઈ રહ્યું છે અહીંયા ઇન્ટરનેશનલ એરપોર્ટથી માંડીને બધી વ્યવસ્થાઓ થવાની છે મહોત્સવ વિકાસની સાથોસાથ એટલે હનુમાનજી મહારાજની કૃપા આજે બહુ સરસ મજાનું મંદિર નિર્માણ થયું છે અમે મંદિરના દર્શન કર્યા બહુ હૃદયથી રાજી થયા નિત્યપ્રકાશ સ્વામીને અને જે સંતોએ પણ મહેનત કરી છે ખાસ કરીને શ્રી વિંગળાજી હનુમાનજી મહારાજની જે મૂર્તિ બનાવવાની છે અદ્દલ આપણને સાળંગપુરના શ્રી કષ્ટ ભંજન દેવ હનુમાનજી મહારાજની પ્રતિકૃતિ દર્શન થાય મોટેરા સંતો ભગવાન સ્વામિનારાયણનું ભજન તો કરાવતા પણ હરિભક્તને કોઈ કાળે આદિ વ્યાધિ ઉપાધિ ન આવે એના જીવનમાં ક્યારે કોઈ પરિતાપ ન આવે એના માટે મોટા સંતો ખાસ કરીને સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી હોય સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી હોય અદ્ભુતાનંદ સ્વામી હોય આ બધા સંતોએ વિવિધ વિવિધ સ્થાનોની અંદર હનુમાનજી મહારાજ પધરાવ્યા છે આપણે બધા સાળંગપુરના ઇતિહાસથી વાકેફ છીએ પછી રાજકોટનું બાલાજી હનુમાનજીનું મંદિર હોય કે ખમિયાળાના હનુમાનજી મહારાજ હોય કે વારણાના હોય કે રોકડીયા હનુમાનજી મહારાજ આણંદના હોય આ બધા હનુમાનજી મહારાજ વર્તમાન સમયમાં પણ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતોનું કાર્ય કરે છે પણ જે પરોક્ષના લોકો છે જેને હનુમાનજી મહારાજમાં અપાર પ્રીતિ છે એવા ભક્તોનું પણ કામ આપણા સંતોએ પધરાવેલા હનુમાનજી મહારાજ કરે છે ત્યારે આજે ઇન્દ્રજી હનુમાનજી મહારાજના દર્શન કર્યા એ મૂર્તિની આરતી કરી પ્રતિષ્ઠા થઈ સરસ મજાની અમે હૃદયથી એમના ચરણમાં પ્રાર્થના કરી છે દક્ષિણા વિયોગ છે અમે સંતોએ વાત કરી કે બાજુ એલએનટી વાળાએ જબરદસ્ત વિકાસ વધારેલો છે એલએનટી વાળાનું સદભાગ્ય કેમ કે પણ ઇન્દ્રજી મહારાજની દ્રષ્ટિ કાયમ પડશે વિશેષ પ્રાર્થના કરી છે
તેમની કૃપાથી બહુ સરસ દેશકાળ પાછો આવે અને આપણા સત્સંગની અંદર જે હરિભક્તોને સત્સંગનું દર્શનનું કથા વાર્તાનું સુખ મળતું આવ્યું છે એવું પ્રત્યક્ષ મળતું રહે એવી પણ અમારી હૃદયની મદદ મોજી મહારાજના ચરણોમાં પ્રાર્થના છે અને રામસ્વામી આપે આ વર્ષ સાડા ત્રણ વર્ષ બોર્ડે આપને પર વિશ્વાસ મૂક્યો આપે અહીંયા શ્રદ્ધાપૂર્વક આવીને આપણા મંડળના સંતો અહીંયા વિકાસ કર્યો મને ખૂબ ખૂબ હૃદયથી મારા પતિને ખૂબ ધન્યવાદ છે ભાગ્યશાળી છીએ એવું સક્ષમ બોર્ડ એવા સક્ષમ હરિભક્તો આજે આ શંભુ ભગત ગણા જે બોર્ડના ટ્રસ્ટી શ્રી વગેરે આ બધા હરિભક્તોની જે ભાવના છે બહુ ઉત્તમ છે અહીંયા યજમાન પરિવાર હોય કે હરિકેશ્વર સ્વામી વગેરે સંતોએ પણ આજે પ્રેરણા આપીને મંદિર નિર્માણ કરાવ્યું છે ત્યારે તમામને આજે ખૂબ મારા ઋણા ધન્યવાદ મદન મોહનજી મહારાજના ચરણમાં પ્રાર્થના એટલે કૃપા આપણા પર કાયમ રહે આપણું જીવન નિર્માણીપણના ભાવને માને આપણાની માતા પિતાની સેવા થાય અને ઈશ્વર હોય તો રોગાર્ત મનુષ્યની વર્તમાન સમયમાં સેવા થાય તો સમજો કે આપણી પર ભગવાન સ્વામિનારાયણની પૂર્ણ કૃપા છે બસ આટલો વિચાર આટલી ભાવના આજના પાઠોત્સવના દિવસે અમે રજૂ કરીએ છીએ અમને વિશ્વાસ છે કે તમે બધા પણ તે પ્રમાણે અનુસરજો આ સત્સંગ દાસપણાનો છે આ સત્સંગ સહન કરવાનો છે આ સત્સંગ ભગવાન શ્રી સ્વામિનારાયણે ભાવબળના જોરે કરીને સત્સંગની સ્થાપના નથી કરી આ સત્સંગ કેવળ ને કેવળ પરમેશ્વરને રાજી કરવા માટે અને જે સત્સંગમાં વધુ સહન કરે છે મહારાજ એની પર વિશેષ રાજી થાય છે નિષ્ફળ સ્વામીની પંક્તિમાં લખ્યું સ્વામી મહારાજે વાત કરી સ્વામીને કે સ્વામી જ્યારે તમને કોઈ દુર્જનો પીડવે ત્યારે તમે સાધુતાનો દાવો ફેંકી દેવો ત્યારે સ્વામીએ વાત કરી કે ભૂંડા ભૂંડાઈ ન તજે તો ભલા ભલાઈ તજે કેમ એ આ સંપ્રદાયની પાસે ભગવાન શ્રી સ્વામિનારાયણ સંતો આવીને રહ્યા હોય ભજન થયું હોય કથા વાર્તા થઈ હોય એ સ્થાન ને કેવું જાણવું જાણો છો એ સ્થાન ને નૈમિષારણ્ય ક્ષેત્ર જેવું જાણો અહીંયા મહારાજનું અલ્પ ભજન પણ કરીએ ને તો પણ એનું અનેક ગણું પુણ્ય ફળ પ્રાપ્ત થાય માટે જે ભક્તો એ પ્રત્યક્ષ બધાઈ રહ્યા છે જે ભક્તો આજે ઓનલાઈન દ્વારા જોઈ રહ્યા છે બધા કૃતાર્થ થયા છો મદન મોહનજી મહારાજની કૃપા દ્રષ્ટિ કાયમ તમારા સૌ ઉપર રહે એવી અંતમાં છે તે હૃદય તેમના જન્મ કાયમના અસુ સૌને ભાવની મારા જય સ્વામિનારાયણ આ પાટોત્સવનું દર્શન જે જે ભક્તો અખંડ એની સ્મૃતિ રાખશે તો ભગવાન શ્રી હરિને આપણી પાસે જે કહ્યું છે તે ચોક્કસ થઈ શકશે અને આવો મહાદિવ્ય અલોકતા શ્રી મહારાજે વતરાત મળ્યું કે અમે આ બધા ઓછું સમયા કરીએ છીએ એટલા માટે કે એમાં કોઈ પણ એવો જીવ આવ્યો હોય રજોગણી હોય તમોગુણી હોય પાપી હોય પણ અંતકાળે તો એની સ્મૃતિ થઈ આવે તો એ જીવ પણ ભગવાનના ધામને પામીને મોટી પદવીને પામી આવા ભગવાન શ્રી હરિના બધા હેતુ છે તો ભગવાન શ્રી હરિના ચરણમાં આપણે એવું પ્રાર્થના કરીએ કે સમગ્ર યજમાન શ્રીને એમના પરિવારને મહારાજ વધુને વધુ સત્સંગનું ધ્યાન તથા કીર્તન ભક્તિનું ખૂબ બળ આપે દેવોની મંદિરની આચાર્ય મહારાજની સંતો સત્સંગની સમાજની સેવા કરવાનું ખૂબ ખૂબ બળ આપે એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના બોલ્યા ધામના ગંગાધણી મદન મોહનજી મહારાજ હરે કૃષ્ણ મહારાજ મહિષા મહારાજ રાધિકાજી તથા પ્રતાપ ભિખારીપતિ આચાર્ય ભગવાન શ્રી રાકેશ પ્રસાદ મહારાજ શ્રી તથા ભોલાના મંદિરના પુરાણી શ્રી રામકૃષ્ણ દાસી સ્વામી તથા પૂજારી તથા અમારે પડતાથી પધારેલા સંત સ્વામી કોઠારી શ્રી તથા જેમણે હિંગણાજી હનુમાનજી મહારાજનું મંદિર બહુ સરસ દિવ્ય બનાવ્યું કેશવ સ્વામી આદિ તમામ રોગની સંતો અને મારા ભક્તજનો આજે મદન મોહનજી મહારાજનો 195મો વાર્ષિક પાઠોત્સવ છે મહારાજશ્રીએ પંચામૃત કેસર જળ દૂધથી આપણે ભગવાનના અભિષેકના દર્શન કરાવ્યા કારણ કે આ મહારાજના પધરાવેલા દેવ છે એ ધોધારેના તો શું વાત કરીને અહીંયા નિષ્કુરામ સ્વામીએ રહી અને મંદિર બંધાવી અને ખૂબ એ જમાનામાં જ્યારે કોઈ પ્રકારની સગવડતા નહોતી ત્યારે આવું દિવ્ય મંદિર બનાવ્યું
आपने सर्वदत्त धरण के काम किए जाए भी है तो विशेष आया पूज्य रामकृष्ण स्वामी अत्यारे महान तरीके से संतो नित्य प्रकाश स्वामी बहुत सारी रीते सुचारू सारी रीते व्यवहार कर बहुत अक्षरधाम तुल्य पाठ संतों ने रहा संताश्रम बहुत जीव बनाव हरि केशव स्वामी એની સાથે રહી અને કંડો કંડો મિલાવી હરિપ્રકાશ સ્વામી છે બધા સંતો ધોલારાના બહુ દિવ્ય છે અને બહુ ધોલારા પ્રત્યે મહત્વ રાખે છે અને ધોલારાની બહુ બધા સેવા કરાવે છે એના માટે આ ધોલારા ધામનો વિકાસ થઈ ગયો છે અને હજી ભવિષ્યમાં આ ધોલારા ધામનો ખૂબ વિકાસ થશે કારણ કે અહીંયા મોટો સિટી આવે છે એના કારણે ગુજરાતમાં પાછું જેમ ધોલારા ધબકતું હતું એમ પાછું એવું નવું જેમ વરતાલ ધબકે છે એમ વર્તાલનો આ ધોલેરા ધામ એ પણ કચ્છાદેવની કૃપાથી મોહનભાઈ મહારાજના આશીર્વાદથી પાછો ધબકતો થશે આ પાટોસના યજમાન અમારા પૂજ્ય રામકૃષ્ણ સ્વામી આગળ ગુરુકુળ લાભ લઈ અને હરિભક્તોને લાભ મળ્યો છે સ્વામી એને ખૂબ સેવા કરી છે હજી ભગવાને પ્રાર્થના કરી કે ખૂબ ધોલેરા ધામની સેવા કરે એટલું કહી અને વિનું છું સહજાન સ્વામી મહારાજ Thank you.
मारुति नंदन मंगल मूरति